અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂત હરેશભાઈ નરસિંહભાઈ પટેલ તેમજ તેમની સાથે અન્ય 10 ભાઈઓ ગુજરાત સરકારના સાથ સહકારથી હળદર, ખીરા ખાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતી ક્ષેત્રે વધુ વિવિધતા છે। ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે। શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોના એક મોટો વર્ગ છે। અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં 5-8 ગણું વધુ ઉત્પાદન મળે છે। ગ્રીનહાઉસમાં ખીરા કાકડીનું વાવેતર ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્વની બાબત બની રહી છે, ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે। અરવલ્લીના મેઘરજના શિવરાજપુર કંપાના હરેશભાઈ પટેલે, જેઓએ 5 વર્ષ પહેલાં સૌપ્રથમ ગ્રીનહાઉસ બનાવીને મબલક ઉત્પાદન રહેતા બીજા વર્ષે હાલમાં કુલ 20 એકરના ગ્રીનહાઉસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું છે। ગ્રીનહાઉસમાં તેઓ વર્ષમાં એક એકરે 25 ટન ખીરા કાકડીનો પાક મેળવે છે। હળદરની ખેતી હરેશભાઈ પટેલ અને તેમના ભાઈઓ રસોઈની રાણી એવી સેલમ હળદરની ખેતી પણ કરે છે। કુદરતી એન્ટીબાયોટિક ગુણ ધરાવતી હળદરનો ઉપયોગ ભોજનમાં અચૂક થાય છે। સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી દીધા છે। ખેડૂતના ચોપડે હળદર એક મહત્વપૂર્ણ મસાલા પાક છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો જાતે જ આત્મનિર્ભર બનીને વધુ આવક રળી શકે, ઉપરાંત ગામમાં રોજગારી પણ આપી શકે છે। રાજ્યમાં સફળ ખેડૂતોનું ઉદાહરણ પૂરું પાડે છે। ગુજરાત રાજ્ય સરકાર તરફથી મળતા લાભ મેળવીને ખેડૂત સફળતા મેળવી રહ્યા છે। જયદીપ ભાટિયા, જડેશ ટીવી, મેઘરજ। પટેલ હરેશ નરસિંહભાઈ, ગામ શિવરાજપુરા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। ને અમારા અહીંયા ગામમાં લગભગ અમે અમારા ફેમિલી મેમ્બર એટલે કંપાના ભાઈઓ થઈને 10-15 ખેડૂતો જોડે જોઈન્ટમાં બધી ખેતીવાડી કરીએ છીએ અને એમાં લગભગ 100 એક વીઘામાં આ વર્ષે અમારી જોડે હળદર છે અને છેલ્લા 2 વર્ષથી અમે હળદરનો પાક કરીએ છીએ અને લગભગ 15-15 એકરમાં અમારી જોડે ખીરા કાકડી છે અને એ લગભગ છેલ્લા 5-1 વર્ષથી ખીરા કાકડીનો પાક પણ અમે કરીએ છીએ અને આ રીતે અમારે આખું એક ગ્રુપમાં અમે આ બધી યોજનાઓને આ બધું જ કામ કરતા હોઈએ છીએ અને આ રીતે અમે એક જોઈન્ટમાં આ રીતે પાક બધા લઈએ છીએ અને કરીએ છીએ અને એવી જ રીતે અમારે બીજું ઓપનમાં અમારી જોડે લગભગ 50-60 વીઘામાં અમે દિવેલાનો પણ પાક કરેલો છે અને એની સાથે સાથે રાયડો એ પણ લગભગ 50-60 વીઘામાં અંદાજિત અને એ પ્લોટિંગના રાયડા અમે કરીએ છીએ અને આ રીતે અમારું